गुजरात विधानसभा चूंटणी संग्राममां अनेक किस्सा सामे आव्या छे, जेमां परिवार ना विवादो सामे आव्या छे। भरूचनी झगड़िया बैठक पर बीटीपीना अध्यक्ष महेश वसावाए पोताना ज पितानी टिकीट पर पोतानुं नाम जाहेर करता परिवारनो विवाद जाहेर आव्यो हतो। हवे आ बैठक परथी पिता अने बे पुत्र द्वारा उमेदवारी नोंधावी छे। भरूचनी झगड़िया बैठक पर पिता पुत्र वच्चेना जंगमां पिता छोटू वसावाए अपक्ष उमेदवारी नोंधावी छे। छोटू વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યું છે, જ્યારે બીજી બાજુ છોટુભાઈના પુત્ર મહેશ વસાવાએ બીટીપી તરફથી ફોર્મ ભર્યું છે, જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે। ઝઘડિયા ચૂંટણી અધિકારી સમક્ષ આ ઉમેદવાર ભાજપના રીતેશ વસાવા અને કોંગ્રેસના ફતેહસિંહ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના ઉર્મિલાબેન ભગતે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઝઘડિયા વિધાનસભા બેઠક પર રાજકીય પાર્ટી ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ ચૂંટણીમાં તમામ લોકોની નજર પિતા પુત્રો વચ્ચેની જંગ પર જરૂર રહેશે। લોકોમાં ચર્ચા એ પણ છે કે પરિવારના આ ઝઘડામાં ભાજપને ફાયદો ન થઈ જાય। અત્રે નોંધનીય છે કે છોટુભાઈ વસાવાની ટ્વીટથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। મતવિસ્તારની નામાંકન ભરવા ભારતીય જનતા દળ પરિવારના વિજેશભાઈ રમણભાઈ વસાવાની પસંદગી ઉતારી અને અમે ફોર્મ ભરવા આવ્યા છે। ઝઘડિયા વાલિયા અને નેત્રંગના સૌ કાર્યકર્તાઓ અને તમામ ઝઘડિયા વાલિયા અને નેત્રંગની જનતા અમારી પર જે વિશ્વાસ મૂકી અમારી સાથે આજે રહીએ છે, જ્યારે રહ્યા છે ત્યારે તેઓનું ઋણ હર હંમેશ ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારના તમામ લોકોનું અમારા સિરે રહેશે। ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને સી આર પાટીલ સાહેબને આ મતવિસ્તારમાંથી કમળનું એક ફૂલ અમે કમલમમાં એમના ચરણોમાં ધરવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી।